रविवार की सांजे मोरबी झूलता पुल तूटता की साथ जे गोजारी घटना सर्जाई तेने जोईने सब कोई स्तब्ध रही गया हता अने चौंकी उठ्या हता। जो कि आ घटना ने लईने भारे उहापो थयो अने तंत्र ऊपर पण खूब ज माछला धोवाया। त्यारे हवे तपासनो धमधमाट शुरू करवामां आव्यो छे अने तपासना नामे मोरबी नगरपालिकाना चीफ फायर ऑफिसर ने सस्पेन्ड करवामां आव्या छे। त्यारे हवे सवाल ए उभो थई रह्यो छे के ओरेवा ग्रुपना एमडी सामे हजु सुधी केम कोई पगला लेवामां आवता नथी, केम तेने तंत्र छावरी रह्यु छे, केम तेमना सुधी गाड़ियों हजु सुधी कसायो नथी। त्यारे तपास तो तेज करी देवामां आवी छे, परंतु कई दिशा तरफ तपास आगळ वधी रही छे आवो आपने जणावीए आ अहेवालमां। नमस्कार, हूँ भक्ति राजगोर अने आप जोई रह्या छो गुजरात। मोरबी झूलता पुल गोजारी घटना में 136 लोगों कमकमाटी भरिया मौत बाद हवे तंत्र द्वारा तपासनो धमधमाट शुरू करी देवामां आव्यो पर तेम लागी रह्यु छे। कारण के अत्यार सुधी तो तंत्र तपासना नामे जे 9 आरोपीओ ने झड़पी ने जे कार्यवाही हाथ धरी हती तेने लईने लोकोमां भारे रोष जोवा मळी रह्यो हतो अने सतत ठोस कार्यवाहीनी मांग स्थानिको द्वारा करवामां आवी रही हती। त्यारे आजे आ समग्र बाबते मोरबी नगरपालिकाना चीफ ऑफिसर संदीपसिंह झालाने सस्पेन्ड करवामां आव्या छे, परंतु हवे पोलीसनी रडારમાં જયસુખ પટેલ હોવાની વાત પણ સામે આવી છે। મીડિયા અહેવાલ પ્રમાણે જયસુખ પટેલની ઓફિસ ઉપર પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન મોરબી નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર સંદીપ ઝાલાને પણ સસ્પેન્ડ કરાયા છે। તેવામાં હવે જયસુખ પટેલ સામે પણ પોલીસ એક્શન લઈ શકે છે, કારણ કે ઘટના બાદ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। ત્યારે હવે જયસુખ પટેલ પોલીસની રડારમાં હોવાની માહિતી સામે આવી રહી છે। પોલીસે તેમનું લોકેશન જાણવા માટે ફોન ટ્રેસ કર્યો હતો, જેમાં તેમનું લોકેશન મળી આવ્યું હોવાની વાત પણ બહાર આવી છે। તેવામાં પોલીસ હવે જયસુખ પટેલ સામે કડક કાર્યવાહી હાથ ધરી શકે છે, કારણ કે મોરબીની ગોજારી ઘટના બાદ જયસુખ પટેલ સામે કાર્યવાહીની સતત માંગ ઉઠી રહી હતી। પોલીસ કાર્યવાહી દરમિયાન જયસુખ પટેલ હરિદ્વાર ખાતે હોવાની માહિતી સામે આવી છે। તેઓ અત્યારે હરિદ્વાર ખાતેના પોતાના બંગલામાં છુપાયા હોવાની માહિતી પણ સામે આવી છે। ત્યારે પોલીસ દ્વારા તેમની સામે હવે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવાનું મહત્વનું બની રહેશે। હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને અનેક લોકોને ઝડપી લેવામાં આવ્યા છે અને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી પોલીસ ઓરેવાના એમડી સુધી પહોંચી શકી નથી। ત્યારે જયસુખ પટેલ સામે તપાસમાં ઢીલાશ કેમ રાખવામાં આવી રહી છે તે પણ એક મોટો પ્રશ્ન ઉઠીને સામે આવી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ મહત્વનું રહેશે કે આવનાર સમયમાં જયસુખ પટેલ સામે કોઈ સખત પગલાં લેવામાં આવે છે કે કેમ। ગુજરાતની રાજનીતિ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડે પડના અપડેટથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે, અને દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર એક ક્લિક પર મેળવવા માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ gujarattak.in। નમસ્કાર।